नमस्कार विद्यार्थी मित्रों, आज आप आ वीडियो में पाठ 11 भारतीय अर्थतंत्र नूतन प्रश्नों में लेक्चर नंबर 10 एम आज आप जोवानो छे आरोग्य नो अर्थ जणावी तेनुं महत्व समझा। आरोग्य नो अर्थ जणावी तेनुं महत्व समझा। पहला तो आपणे शुं लखवी पड़े? प्रस्तावना। शुं लखवी पड़े? प्रस्तावना। के सामाजिक आंतरमाळखाकीय सेवाओमां शिक्षणनी जेम आरोग्य पण खूब ज महत्वनो घटक कहेवामां आवे छे। शिक्षण व्यक्तिनो मानसिक विकास करे छे, ज्यारे आरोग्य ए व्यक्तिनो शारीरिक विकास करे छे। आरोग्य विषयक सगवड अने देशना आर्थिक विकास वच्चे केवो संबंध छे? सीधो संबंध छे। के आरोग्य विषयक सगवड़ो अने आर्थिक विकास ए बन्ने वच्चे सीधो संबंध छे। केम के जेम आरोग्य विषयक सगवड़ो वधे तेम लोकोनी उत्पादकता वधे, रोजगारी वधे, आवक वधे अने जीवन धोरण सुधरे, तो देशनो आर्थिक विकास केवो थाय? बाळको झड़पी थाय। એટલે આરોગ્ય વિષયક સગવડો અને આર્થિક વિકાસ એ બંને સીધો સંબંધ ધરાવે છે। હવે આપણે એનો અર્થ જોઈએ કે ભાઈ આરોગ્ય કોને કહેવામાં આવે છે? કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આરોગ્યની આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ ફક્ત રોગની ગેરહાજરી અને શારીરિક શક્તિને સારું આરોગ્ય એ સ્વસ્થય કહેવાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને જ આરોગ્ય કે સ્વાસ્થ્ય કહેવાય છે। જો શું કહે છે કે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસમાં સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહેવાય છે। જો આવું કોણે કીધું બાળકો? વિશ્વ આરોગ્ય સંસ્થાએ કીધું કે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક શક્તિને સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં। કે તમારું સ્વાસ્થ્ય સારું છે, આરોગ્યની દ્રષ્ટિએ તમે સારા છો, કોઈ રોગ નથી, તો એને આરોગ્ય કે સ્વાસ્થ્ય ન કહેવાય, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણ વિકસે તો જ એને આરોગ્ય કે સ્વાસ્થ્ય સારું છે એમ કહેવામાં આવે છે। હવે આપણે એનું મહત્વ જોઈએ કે આરોગ્યનું મહત્વ શું છે। કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવકનો આધાર આરોગ્યની સુવિધાઓ સાથે સીધી રીતે સંકળાયેલો છે। શ્રમિકની કાર્યક્ષમતા અને આરોગ્ય વચ્ચે સીધો સંબંધ છે, કેમ કે જો આરોગ્ય સારું હશે તો શ્રમિકની કાર્યક્ષમતા સારી હશે। અંગ્રેજીમાં કહેવત છે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, એટલે કે શિક્ષણ જે માનસિક તંદુરસ્તી પૂરી પાડે છે તો આરોગ્ય તનની તંદુરસ્તી પૂરી પાડે છે। સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી આવી કહેવત છે અંગ્રેજીમાં, કે શિક્ષણ જે માનસિક તંદુરસ્તી પૂરી પાડે છે તેમ આરોગ્ય એ તનની તંદુરસ્તી પૂરી પાડે છે। તો આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસને નીચે રીતે પ્રોત્સાહન આપણે આપવું જોઈએ। કઈ રીતે? તો પહેલું, આરોગ્ય વિષયક સગવડો સુધરતા શ્રમિકો નિરોગી અને સ્વસ્થ રહેતા શ્રમિકની ઉત્પાદકતા વધે છે અને માંદગીથી બગડતા કામના દિવસો બચે છે। એટલે કે આરોગ્ય વિષયક સગવડતા વધતા શ્રમિકની ઉત્પાદકતા વધે છે।
કે આરોગ્ય વિષય સગવડો વધે એટલે શ્રમિક નિરોગી ને સ્વચ્છ રહે એટલે માંદગી બગડતા કામના દિવસો બચે છે એટલે કે માંદગી માંદગી તેઓ તંદુરસ્ત રહે તો એના કામના દિવસો બચે છે પરિણામ સ્વરૂપે ઉત્પાદકતા અને ઉત્પાદન બંનેમાં વધારો થવાથી આર્થિક વિકાસને વેગ મળે છે બીજું છે તંદુરસ્ત વ્યક્તિ દ્વારા દેશની કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે છે કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે છે શું કહે છે કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે છે ત્યારે કે જ્યારે વ્યક્તિ તંદુરસ્ત હોય ત્યારે ત્રીજું આરોગ્ય વિષયક સેવાઓ દ્વારા બાળ રોગો પર અંકુશ આવે છે જો બાળ રોગો પર અંકુશ આવતા બાળ મૃત્યુ દર ઘટાડી શકાય છે કે આરોગ્ય વિષયક સેવાઓ જો સારી હોય તો બાળ રોગો પર અંકુશ આવે છે અને બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો કરી શકાય છે કે જેને કારણે બાળકોને પણ તંદુરસ્ત આયુષ્ય પૂરું પાડી શકાય છે ચોથું છે શ્રમિકની ઉત્પાદકતાનો વધારો તેની આવક કમાવાની શક્તિમાં શું લાવે છે વધારો લાવે છે પરિણામે તેનું જીવન ધોરણ ઊંચું જાય છે તેમનું અપેક્ષિત આયુષ્ય વધતા દેશને વધુ વર્ષ ઉત્પાદકીય શ્રમ પૂરો પાડે છે બરોબર એટલે શ્રમની ઉત્પાદકતા વધે શ્રમિકની ઉત્પાદકતા વધે આવક વધે આવક વધે જીવન ધોરણ ઊંચું આવે જીવન ધોરણ કેવું ઊંચું આવે અને અપેક્ષિત આયુષ્ય વધે અપેક્ષિત આયુષ્ય વધે છે કોને કારણે આરોગ્યને કારણે પાંચમું છે શ્રમિકની આવક અને અપેક્ષિત આયુષ્ય વધતા બચત અને મૂડી રોકાણને વેગ મળે છે જો બચત અને મૂડી રોકાણને શું મળે છે વેગ મળે છે એટલે આરોગ્ય સારું હોય અને એની આવક વધે ઉત્પાદકતા વધે એટલે બચત પણ થાય અને બચત થાય તો મૂડી રોકાણ પણ થાય છે જે આર્થિક વિકાસને વેગ આપે છે વ્યક્તિની સારી તંદુરસ્તી જાળવણી માટે બે બાબતો જરૂરી છે એક તો વ્યક્તિને સંતોલ આહાર મળવો જોઈએ શું મળવો જોઈએ સંતોલ આહાર અને બીજું વ્યક્તિને સારી આરોગ્ય વિષયક સેવાઓ મળવી જોઈએ તો જ વ્યક્તિની તંદુરસ્તી જાળવી શકાય પ્રજાના આરોગ્યની સ્થિતિનો અગત્યનો માપદંડ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર છે જો શું કહે છે આરોગ્યની સ્થિતિનો અગત્યનો માપદંડ હોય તો અપેક્ષિત આયુષ્ય કે વધુ ને વધુ સારું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ઘટે સામાન્ય રીતે જેમ આરોગ્ય વિષયક સેવાનું ધોરણ સુધરે છે તેમ અપેક્ષિત આયુષ્ય પણ વધે છે અને બાળ મૃત્યુ દર પણ ઘટે છે ભારતમાં આરોગ્ય વિષયક પ્રોત્સાહક નીતિ અપનાવતા 1951માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય જો ઈસવીસન 1951માં સરેરાશ આયુષ્ય કેટલું હતું તો 32 વર્ષ હતું 1951 બરાબર છે એ વધીને ઈસવીસન 2011માં કેટલું થયું 63.5 વર્ષ કેટલું થયું 63.5 વર્ષ આ જ રીતે 1951માં બાળ મૃત્યુ દર જે દરે 1146 હતો જો ઈસવીસન 1950માં બાળ મૃત્યુ દર 1146 હતો એ ઘટીને 2012માં બાળ મૃત્યુ દર 1000 કેટલો થઈ ગયો 44 એટલે કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ પણ ઘટ્યું એટલે આમ ભારતની અંદર આરોગ્ય ક્ષેત્રે સતત સુધારો થઈ રહ્યો છે એમ માનવામાં આવે છે ઓકે ધન્યવાદ આપો